નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભાજપ પંજાબના પ્રભારી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ માટે કયા કયા પડકારો છે તેના વિશે કેટલીક માહિતી આપી હતી, જેમાં પણ ખાસ કરીને વિજય રૂપાણીએ સૌથી પહેલો પડકાર ભાજપ માટે પાર્ટીના જ કાર્યકર્તાઓનો જે ઓવર કોન્ફિડન્સ છે તેને ગણાવ્યો હતો. ખબર એવી મળી રહી છે કે એક મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું નિવેદન આપ્યું કે મેં ઘણી વાર છે કે ઓવર કોન્ફિડન્સ એક મોટો પડકાર છે, કાર્યકરોમાં વધુ પડતો આત્મવિશ્વાસ ન હોવો જોઈએ. બીજો પડકાર એ જાતિવાદ છે, જે એક ખૂબ જ મોટો પડકાર હશે. છેલ્લા કેટલાય સમયમાં જ્ઞાતિવાદનો મુદ્દો ઘણો વધી ગયો છે, જ્ઞાતિવાદ વધી રહ્યો છે અને તેને રાજકારણમાં અવગણી નહીં શકાય. તેથી અમે કેટલાક સંતુલન અને સામાજિક ઇજનેર કાર્ય કરી રહ્યા છે. જ્ઞાતિવાદ એ તમામ રાજકીય પક્ષો અને સમગ્ર દેશ માટે ચિંતાનું કારણ છે અને લોકોને તેમાંથી બહાર કાઢવાનો એકમાત્ર ઉપાય રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. તો આની સાથે સુરતની બેઠકના સંદર્ભમાં પણ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ત્યાંના કોંગ્રેસના ઉમેદવારો પોતે જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, આપણે તેના વિશે શું કહી શકીએ. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારને તેમની પાર્ટી સાથે સમસ્યા હતી, આવું થાય તે ખૂબ જ ખરાબ છે. એક સમય એવો હતો કે જ્યારે અમે વિપક્ષમાં હતા અને અમને ભાગ્યે જ અમારી થાપણ બચાવી શકતા હતા, પરંતુ અમે ક્યારે પણ હાર નથી માની. અમે કાર્યકર્તાઓનું એક દળ બનાવવામાં સફળ રહ્યા છે. વિપક્ષના નેતાઓ માટે ચિંતાનો વિષય છે કે તેઓ રાજકારણમાં કેવી રીતે ટકી શકશે. કોંગ્રેસને જ લઈ લો, તેમની પાસે કોઈ નેતા જ નથી, પાર્ટી ભત્રીજાવાદની પકડમાં છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.